व्याकरण में शब्दों ने शब्दकोश प्रमाण क्रम में गोठवा એટલે કે અહીંયા શબ્દ આપેલા છે એ શબ્દને તમારે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે તે આપણે સમજીએ શબ્દોને શબ્દકોશમાં હોય છે તે પ્રમાણે ક્રમમાં ગોઠવવા માટે આપણે કક્કો બરાબર જાણી લેવો જોઈએ એટલે કે આપણને કક્કો વ્યવસ્થિત આવડવો જોઈએ આ તમારી વ્યાકરણની બુકમાં પેજ નંબર 28 પર છે તેમાં જુઓ તમે તેમાં છે શબ્દકોશના કક્કાની ગોઠવણીમાં થોડો ફેરફાર હોય છે અમ અને અહને અવની પછી લેવાને બદલે અની પછી લેવામાં આવે છે કેમ કે અમ અને અહ છેલ્લે હોય છે પણ કક્કાવાળી પ્રમાણે તેને અવની પછી લેવાને બદલે તેને પહેલાં લેવામાં આવે છે ક્યાં તો કે અની તરત પછી અની જેમ દરેક સ્વર અને દરેક વ્યંજનને અનુસ્વાર અને વિસર્ગ લાગી શકે શબ્દકોશ એ દ્રષ્ટિએ ગોઠવણી કરે છે ક્ષ એ ક અને શ નો જોડાક્ષર હોવાથી ક પછી આવે છે ક્ષ ક્ષત્રિયનો છે એને ક અને શ ની જોડાક્ષર છે તેથી તે ક પછી તરત ક્ષ આવે છે અને જ્ઞ એ જ અને ગ નો જોડાક્ષર હોવાથી જ પછી આવે છે જ્ઞ એ જ પછી આવે છે કોષની દ્રષ્ટિએ કક્કો આ રીતે આવે તો તેમાં છે અમ અહ આ ઈ આમ આપણે અ આ ઈ જોઈએ તો અ આ ઈ પહેલાં આવે આમાં કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં અમ અને અહ પહેલાં આવશે પછી આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ ત્યાર પછી કક્કો તો ક પછી તરત ક્ષ આવશે પછી ખ ગ ઘ ચ છ અને જ પછી જ્ઞ આવશે તે આપણે ઉપર જોયું હતું પછી ઝ ટ ઠ ડ ઢ ત થ દ ધ ન પ આવી રીતે તમને કક્કો આવડે જ છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે અ આ ઈમાં અ પછી તરત અમ અને અહ આવશે અને કક્કામાં ક પછી ક્ષ અને જ પછી જ્ઞ એ ખાસ ધ્યાન રાખવું અને યાદ રાખવું હવે નીચે જોઈએ કે આવા અક્ષર છે એના શબ્દ બનતા ન હોવાથી તેને આમાં ક્યાંય લીધા નથી હવે આપણે નીચેના શબ્દકોશ છે તેને આપણે જોઈએ હવે આ શબ્દ છે પહેલું દાદા ગાંધીજી ખુદા અને શિયાળ તો આપણે કક્કો અ આ ઈ બોલીએ તો અ આ ઈ વાળું એક પણ અક્ષર નથી પણ પહેલો અક્ષર જ જોવાનો છે પણ પહેલા અક્ષરમાં અ આ ઈ નો એક પણ અક્ષર નથી એટલે કક્કામાં જોઈએ તો કક્કામાં પહેલો ક ક અક્ષર ક્યાંય નથી પછી ખ છે તો ખ વાળો શબ્દ ખુદા તો એની નીચે રાઈટ કરી દેવાનું અને અહીંયા લખવાનું ખુદા અને અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં પછી ખ પછી ગ ઘ તો ગ વાળો છે તો ગાંધીજી અલ્પવિરામ એ થઈ જાય એની ઉપર રાઈટ પછી ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ દ વાળું દાદા એ થઈ જાય એના પર રાઈટ એટલે આપણે એક શબ્દ ભૂલાય નહીં અને છેલ્લે વધ્યું શિયાળ તો શિયાળ જ છેલ્લે આવશે ખાસ ધ્યાન રાખવાનું શબ્દ પૂરા થાય પછી પૂર્ણ વિરામ પણ આવશે હવે બીજા નંબરમાં જોઈએ તો અ આ ઈ વાળમાંથી એક પણ નથી પછી અમ અહ આ ઈ ઉ ઉ છે એટલે ઉધાર એ શબ્દ બની ગયો એટલે એમાં રાઈટ ઉ પછી અ આ ઈ વાળું એક નથી એટલે ક થી ક વાળું કુહાડી ક પછી ખ ગ ઘ ચ ચ એટલે ચાલક વાળું અલ્પવિરામ હવે શું બાકી રહ્યું એ લીમડો પછી ત્રીજા નંબરમાં જોઈએ તો અ આ ઈ વાળું અજગર છે એટલે પેલા અજગર પછી ઉંદર હવે અ આ ઈ માંથી શબ્દ નથી એટલે કક્કાવાળી પ્રમાણે જોઈએ તો ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ ણ ક થ દ ધ ન ક ફ બ બ એટલે
બાલદી અને છેલ્લે આવશે શિક્ષક ખાસ શબ્દમાં જોઈને જ અસ્વાય દીર્ઘાય કરવાની છે આમાં જે રીતે અસ્વાય દીર્ઘાય હોય એમાં જ અહીંયા કરવાની હવે ચોથા નંબરમાં જોઈએ તો અ આ ઈ વાળીમાંથી પહેલા અ છે એટલે અર્જુન પછી ઉ કે કઈ છે નહીં એટલે કકો જોઈએ તો ક પરથી કુંતા ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ દ વાળું દુર્યોધન ન પછી ધ ન ન વાળું નકુર હવે યુધિષ્ઠિર અને ભીમ રહ્યું તો ન પછી પ ફ બ ભ એટલે ભીમ અને છેલ્લે વધ્યું યુધિષ્ઠિર હવે પાંચ નંબરમાં જોઈએ તો અ આ ઈ અળમાંથી પહેલો અવાજ અ વા જ પછી અંગ વાળો હશે એટલે અંગ પછી અ આ ઈ ઈ ઉ ઉ વાળા બે છે એટલે નાનો ઉ અને મોટો ઉ તો પહેલા નાનો ઉ આવશે એટલે ઉનાળો પછી ઊંઘ ત્યાર પછી છે ઊંઘ આવી ગયું એટલે શિયાળો અને વર્ષ બે બાકી ગયા તો એમાં પહેલું શું આવશે વર્ષ અને પછી શિયાળો આવી રીતે તમે પણ બીજા શબ્દો રાખી અને તમે શબ્દકોશના ક્રમમાં